વિદ્યાર્થી મિત્રો આઈ હોપ યુ ગાઈઝ આર ગોઈંગ વેલ. આપણે લાસ્ટ લેક્ચર્સ ની અંદર આપણું ન્યુક્લિયર ચેપ્ટર છે એ ખતમ કર્યું. ટુડે વી આર સ્ટાર્ટિંગ અ ન્યુ ચેપ્ટર. આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, તમારું એનસીઆરટી નું ચેપ્ટર નંબર 5, ચુંબકત્વ અને દ્રવ્ય. હવે મેગ્નેટ વિશેની બેઝિક વાતો જે છે એ તો આપણે બધા છે, એ પાંચમા છઠ્ઠા ધોરણથી ભણતા આવ્યા છીએ અને આપણે રમતા આવ્યા છીએ મેગ્નેટ સાથે. અને મેગ્નેટના કારણે થતી અમુક એવી ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ જે આપણને ખરેખર એ સમયે વાવ ઇટ્સ અ વન્ડર લાગતી, બરોબર. બટ આજે આપણે ચર્ચા કરવાની છે એ વન્ડર પાછળના રીઝન. અત્યાર સુધી તો આપણે એક નાના બાળકની જેમ વાવ ઇટ્સ વન્ડર, હાઉ ઇઝ ઇટ પોસિબલ આપણા મનમાં એવા પ્રશ્નો થતા. બટ આજે હવેથી આ ચેપ્ટરની અંદર આપણે અમુક મેગ્નેટની એવી પ્રોપર્ટીઝ ભણવાના છે કે જેના કારણે આપણને ખબર પડી જશે કે યસ ધીસ ફંક્શન ડુઇંગ લાઈક ધીસ, કે ભાઈ આ ફંક્શન આ રીતે કાર્ય કરે છે, એની પાછળ આ રીઝન હોઈ શકે. એના માટેની બેઝિક વસ્તુ શું છે? તો કે ભાઈ મેગ્નેટને ડીપમાંથી ઉપાડો, મેગ્નેટને આ મૂળિયામાંથી સમજી લેવું તો વધારે મજા આવશે. શરૂઆતમાં અમુક લેક્ચર્સ તમારા માટે ખાસ મહત્વના એ માટે છે કે જો અહીંયા તમારી પાસે ચેપ્ટર નંબર 4 સરખી રીતે તમે ક્લિયર કર્યું હશે, એન્ડ આઈ હોપ કે ખૂબ સારી રીતે ક્લિયર થઈ ચૂક્યું છે, બરોબર. ચેપ્ટર નંબર 4 છે એ જો બેસિક અમુક સોલેનોઇડની સામ્યતા સાથેની વાતો જે છે એ તમને સરખી ક્લિયર હશે તો અહીંયા તમને મેગ્નેટ સમજવો અઘરો પડશે નહીં. અને હું એ જ વસ્તુની આશા સાથે આગળ વધીશ કે તમને સોલેનોઇડ ખૂબ સારી રીતે સમજાઈ ચૂક્યો છે. એટલે એમાં આવતી નાની નાની ટર્મને આપણે અહીંયા ડિરાઈવ કરવા બેસશું નહીં, કે પછી એમાં કારણ વગરનો ટાઈમ બગાડશું નહીં. કારણ કે ભાઈ ટાઈમ બગાડવા માટે અહીંયા કોની પાસે ટાઈમ છે? છે કોઈ પાસે ટાઈમ બગાડવા માટેનો ટાઈમ નહીં, તો પછી આપણે એવો કારણ વગરનો ટાઈમ છે એ વેસ્ટ કરશું નહીં અને આપણે એક કન્ટિન્યુ સારા ફ્લોમાં ચાલતા રહીશું. હવે ચુંબકત્વ અને દ્રવ્યની શરૂઆતની પ્રસ્તાવના છે એ એઝ યુઝ્યુઅલ વહી રત્નુ પોપટ જેમ ભરવાડવાળી સ્ટોરી જ છે, એમાં કાંઈ નવું ઇન્ટરેસ્ટિંગ છે નહીં. હા, એક બે પોઈન્ટ છે એ નવા છે. સૌથી પહેલાં તો મેગ્નેટ શબ્દ કેવો ભાષાનો શબ્દ છે આપણને બધાને ખબર છે, જેમ મેગ્નેટ શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે ચુંબક, બરોબર. કેવા ઈસવીસન 600 પૂર્વે જ્યારે અમુક ભરવાડો છે એ પોતાની ગાયું ભેંસું કે ઘેટા બકરા ચરાવવા જ્યારે જતા ત્યારે મેગ્નેશિયા નામના ટાપુની અંદર જ્યારે એ પોતાના બૂટની ખીલીઓ એ કોઈ પથ્થર સાથે ચીપકતી હોય એવું લાગતું હતું, અને પોતાની જે સોટી હતી એ સોટીના છેડે લગાડેલું લોખંડનું પતરું, આપણે બધા એ સોટી જોયેલી છે, બરોબર. ઘણા ઘણા તો ખાધેલી પણ છે. તો એ જે સોટી છે એના જે છેડે રહેલું પતરું છે જે લોખંડનું બનેલું છે એ પણ એ અમુક પથ્થરો સાથે ચીપકી જતું હોય. તો એ સમયે હજી મેગ્નેટ શું કહેવાય છે, આવું શું કામ થાય છે એ કાંઈ સમજવામાં આવતું નહોતું. ઘણી દંતકથાઓને અનુસાર તો એ ટાપુને એક ભૂતપ્રેત વાળો ટાપુ કહેવામાં આવતો હતો, કેમ કે એક્ઝેક્ટલી તો ખબર નહોતી કે મેગ્નેટના કારણે આવું કંઈક થાય છે, મેગ્નેટિઝમના કારણે આવું કંઈક થાય છે. બટ પછી ઈસવીસન 400 પૂર્વે પછીની વાતોમાંની અંદર મેગ્નેટ શું છે, ચુંબકત્વ શું છે એના વિશેની ઘણી બધી વાતો છે એ બહાર નીકળી, અને ચીનના એક રાજાએ પોતાની રથને મેગ્નેટી વાળો રથ બનાવ્યો હતો. એની સ્ટોરી છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ભાઈ, કે ભાઈ એની ઉપર જ્યારે એક બીજા પ્રબળ રાજાએ આક્રમણ કર્યું ત્યારે એની પાસે કોઈ ઓપ્શન નહોતો કે એ જીતી શકે, એટલે એણે શું કર્યું કે ભાઈ આપણે હામી સાથે તો લડીએ કે એમ છીએ નહીં, જે આપણને હાલમાં પણ ખબર છે કે ચીન હામી સાથે આપણને લડી શકે તેમ છે નહીં. એટલા માટે એણે શું બનાવ્યો કે એક રથ બનાવ્યો અને એ રથમાં આગળની બાજુ એક એવી પ્રતિમા બનાવી કે એક વ્યક્તિનું પૂતળું બનાવ્યું કે જેની આંગળી છે ને એ સતત દક્ષિણ દિશામાં રહે.
तो चुंबक नो गुणधर्म आपने खबर है कि सौथी पहला आपणे ए समझीए छीए कि पृथ्वीना पेटाळनी अंदर एक विशाल राक्षसी गज्जो चुंबक आवेलो छे, એટલે કે એવું કઈ છે નહીં, બરોબર? એની પાછળનો રીઝન શું છે એ પણ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. તો પૃથ્વીના પેટાળની અંદર આવેલો આવો રાક્ષસી ગજ્જો ચુંબક છે એ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર દક્ષિણ સાથે ચક્રાયેલો છે, અને આ ભૌગોલિક ઉત્તર દક્ષિણની અંદર ચુંબક છે એનાથી ઉલટી દિશામાં આકર્ષાય છે. એઝ યુઝ્યુઅલ આપણને ખબર છે કે વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. તો એણે એના ઈજ એન્જિનિયર ઈ સમયના એન્જિનિયરો એક એવું પૂતળું બનાવ્યું કે જેથી કરી અને ઈ પૂતળાની આંગળી જે છે ને એ દક્ષિણ દિશામાં રહે, એટલે ઈ દક્ષિણ દિશામાં રહે, એટલે આ જે ભાઈ રાજા છે ઈ ડિરેક્શન ની અંદર જઈ અને આ બીજો જે પ્રબળ રાજા છે એની ઉપર પાછળથી આક્રમણ કરી અને એને હરાવી દીધો. તો ઈ યુદ્ધ ની અંદર આ એન્જિનિયરોનો ખૂબ ફાળો હતો, ઈ સમયના એન્જિનિયરો. હાલાકી ત્યારે એ લોકો બી બીટેક કરી નહોતા, પણ ઈ સમયના એન્જિનિયરો કેવા હતા કે ભાઈ એણે અમુક લોજિકલ વાતો લગાડી અને એ વાત સાચી પડી કે ભાઈ જેથી કરીને આંગળી દક્ષિણ દિશામાં રહે, એટલે એ પાછળથી ફરીને એની ઉપર આવીને હુમલો કરી અને જીતી ગયા. ધેટ ઇઝ કાઇન્ડ ઓફ અ સ્ટોરી. હવે આપણે શરૂ કરીએ એક્ઝેક્ટ ચુંબક વિશેની વાતો. શરૂઆતની અંદર નોર્મલી આપણે પેલા પૃથ્વીની રચના સમજી લઈએ ને તો આપણને ખબર પડી જશે કે માનો કે આ પૃથ્વીનો ગોળો છે, તો આપણે હું પણ કહું છું આ એનો નોર્થ પોલ અને આ એનો સાઉથ પોલ એ સમય આવે છે પૂર્વ અને પશ્ચિમ. તો પૃથ્વીના ઉત્તર અને દક્ષિણને ચુંબકીય ઉત્તર દક્ષિણ એવી રીતે નથી ગોઠવાયો. ચુંબકના બેઝિક આપણે બે ધ્રુવો ગણીએ છીએ, ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ, બરોબર? તો પૃથ્વીના ચુંબકીય ધ્રુવો છે ને એ આના કરતા ઉલટા છે. આ જે છે ને એ એના ભૌગોલિક ઉત્તર દક્ષિણ છે, પણ જે પૃથ્વીના પેટાળની અંદર રહેલો જેને આપણે વિશાળ ચુંબક કહીએ છીએ એ વિશાળ ચુંબકમાં અહીંયા સાઉથ પોલ છે અને અહીંયા નોર્થ પોલ છે. પૃથ્વીના પેટાળ અહીંયા સાઉથ પોલ છે અને અહીંયા નોર્થ પોલ છે. એટલે જો આપણી ચુંબકીય સોય છે, આપણે એમ કહીએ છીએ કે ભાઈ ચુંબકીય સોય આપણને જે નોર્થ દેખાડે એ હાચો નોર્થ કહેવાય કે ન કહેવાય? યસ, એ હાચો નોર્થ કહેવાય. કેમ? કેમ કે એ આપણી ચુંબકીય સોયનો સાઉથ પોલ છે, તો સાઉથ નોર્થ છે એવું કરશે આકર્ષશે. ચુંબકીય સોય આપણે ભણવાના જ છે, ડોન્ટ વરી, બટ ખાલી આ બેઝિક સમજવાની વાત છે. એની પછી ઘણા બધા ચુંબકના અમુક અમુક ખ્યાલો છે એ અસ્તિત્વમાં આવ્યા કે ભાઈ પૃથ્વીનો ચુંબકીય સોય જ્યારે પૃથ્વી ઉપર અથવા પાણી સ્થિર પાણીની અંદર જ્યારે રાખવામાં આવે છે ત્યારે એ નોર્થ સાઉથ ગોઠવાય છે. નોર્થ સાઉથ એ એક્ઝેક્ટ નોર્થ સાઉથ પણ નથી ગોઠવાતા, એમાં પણ કંઈક ડેક્લિનેશન છે. એ ડેક્લિનેશન શું છે એ પણ ભણવાના છીએ આપણે એની અંદર, કે શું પૃથ્વીના એક્ઝેક્ટ નોર્થ સાઉથ સાથે ચુંબકીય એક્ઝેક્ટ નોર્થ સાઉથ સ્થિર થાય છે કે નથી થતી, નથી થતી તો કેટલું વેરિએશન છે, શેના કારણે છે, એ બધું આપણે ભણવાના છીએ આપણે આ ચેપ્ટરની અંદર જ. તો અમુક ચુંબક અહીંયા જે હું ચર્ચા કરવાનું છું ને એ બધી 12 મેગ્નેટની ચર્ચા કરવાની, અહીંયા કોઈ સોલેનોઇડની નહીં ચર્ચા નથી કરી. યસ, શરૂઆતમાં આપણે સોલેનોઇડ સાથે સરખામણી કરી અને સૂત્રો મેળવી લઈશું જેથી કરીને આપણને આગળ ફાયદો થાય, બરોબર? તો શરૂઆતની અંદર એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવે છે કે ભાઈ તમે આ ઘટના જે છે એ બધાએ કરેલી છે કે ભાઈ જ્યારે એક ચુંબકના ટુકડાને, આ એક ચુંબકનો ટુકડો છે, બરોબર, આ એનો નોર્થ પોલ હોય માનો કે આ એનો સાઉથ પોલ હોય, જ્યારે એને હું કોઈ પૂઠાની અંદર રાખેલા લોખંડના ભૂકા ઉપર મૂકું અને આ કોઈ માનો કે પૂઠું હોય અને આ એક ચુંબકનો ટુકડો હોય અને જો આ રીતે પૂઠા ઉપર મૂકી અને પૂઠાને ધીમે ધીમે મેં ઠપકાયું, તો આપણને ખબર છે કે આ બાજુ કંઈક ડિઝાઇન બને છે, કંઈક ભાગ બને છે, કંઈક આવી ભાગ બને છે. આવી કંઈક ભાગ બનતી જાય છે. હવે ઈ શું દેખાડે છે? ઈ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર દેખાડે છે.
અને આપણને હવે સારી રીતે ખબર પડી કે ભાઈ કોઈ ચુંબક હોય, કોઈ ચુંબક હોય, આ એનો નોર્થ પોલ હોય અને આ સાઉથ પોલ હોય, તો ચુંબકીય ક્ષેત્ર રેખા નોર્થ પોલમાંથી બહાર નીકળી અને સાઉથ પોલમાં જશે. નોર્થ પોલમાંથી બહાર નીકળશે અને સાઉથ પોલમાં અંદર જશે. એવી જ રીતે નોર્થ પોલમાંથી બહાર નીકળશે અને સાઉથ પોલમાં અંદર જશે. અને જેમ ચુંબકીય ધ્રુવોથી જેમ તમે દૂર જાઓ છો, જેમ તમે ચુંબકીય ધ્રુવોથી દૂર જાઓ છો, એમ એની ચુંબકીય તીવ્રતા છે એ ઓબ્વિયસ વાત છે ઘટતી જાય છે. અહીંયા મેગ્નેટિક ઇફેક્ટ વધુ હશે, જેમ તમે દૂર લેતા જાઓ છો, દૂર લેતા જાઓ છો, એમ મેગ્નેટિક ઇફેક્ટ છે એ ઘટતી જાય. કેમ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ઘટતી જાય. એટલે આમાં નોર્થ છે, આમાંથી તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળતી જશે, નીકળતી જશે. અને એવી જ રીતે આની અંદર બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવતી હશે, બરોબર ને? અહીંયા બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવતી હશે સાઉથ પોલમાં, અને નોર્થ માંથી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી છે. તો આના આધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા સમજવાની છે. બીજો સમજવાની છે સૌથી પહેલો અને ઇન્ટરેસ્ટિંગ બે માર્કનો સવાલ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. સૌથી પહેલી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચે છે. કઈ રીતે બંધ ગાળો રચે છે? આ નોર્થમાંથી જે ક્ષેત્ર રેખા બહાર નીકળી સાઉથમાં આવી, તો સાઉથમાંથી પછી ક્યાં આવશે? નોર્થમાં આવશે. એટલે જો તમે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા સમજો ને, તો ચુંબકની બહાર નોર્થ થી સાઉથ છે અને ચુંબકની અંદર સાઉથ થી નોર્થ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પછી બંધ ગાળો રચતી નથી. કેમ કે કોઈ એક ચુંબક વિદ્યુતભાર હોય, તમે અહીંયા માનો કે ચુંબક વિદ્યુતભાર છે, આધાર વિદ્યુતભાર છે, તો બધી ક્ષેત્ર રેખાઓ આવી રીતે બહાર નીકળશે. અને માનો કે કોઈ વેગ વિદ્યુતભાર છે, જરૂર વિદ્યુતભાર છે, તો એની ક્ષેત્ર રેખાઓ બધી ક્યાં આવતી છે? અંદર આવતી છે. પરંતુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચે છે. કેમ કે એક નોર્થ પોલમાંથી જે ક્ષેત્ર રેખા નીકળે છે એ સાઉથમાં આવે છે, અને અંદર સાઉથ થી નોર્થ. એટલે ખાસ ચુંબક ની ચુંબકીય ક્ષેત્રની દિશા યાદ રાખવાની છે. ચુંબક ની બહાર નોર્થ થી સાઉથ અને ચુંબક ની અંદર સાઉથ થી નોર્થ. તો સૌથી પહેલો પોઈન્ટ આ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. બીજું સેકન્ડ પોઈન્ટ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. કેમ કે એની માટે એક અગાઉનો પોઈન્ટ, જે બિંદુએ ક્ષેત્રરેખાને દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લાગશે તો આપણને યાદ હોય, તો આ બધી એસીથી યાદ હોય છે કે ભાઈ જે બિંદુએ ક્ષેત્રરેખાને દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આ બિંદુએ સ્પર્શક દોરું, માનો કે કોઈ આ બિંદુએ સ્પર્શક દોરું છું, ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા અહીંયા આ થઈ ગયો, આ બિંદુએ દોરીશ કોઈ સ્પર્શક તો એ ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા આ થઈ ગયો, આ બિંદુએ દોરીશ તો એ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશા આ થઈ ગયો. એવી જ રીતે અહીંયા દોરીશ તો ચુંબકીય ક્ષેત્રરેખાની સ્પર્શકની દિશા અહીંયા દોરું તો આ થઈ ગયો, જે તે બિંદુએ દોરેલો સ્પર્શક
તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા સૂચવે છે. ક્લિયર? તો આ થઈ ગયો બીજો બિંદુ કે જે ચુંબકીય ક્ષેત્ર રેખાની અંદર સ્પર્શ તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. થર્ડ પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા, ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુએ, તે બિંદુએ ક્ષેત્રની અથવા તો એમ કહેવાય કે ચુંબકીય ક્ષેત્રની, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. મતલબ કે માનો કે જો મેં અહીંયા કોઈ એક એકમ ક્ષેત્રફળ ધારી લીધું તો આમાંથી ક્ષેત્ર રેખા કેટલી પસાર થાય છે? એક થાય છે. માનો કે બે થાય છે તો બે શું ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થાય છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઈ પ્રમાણે એક્ટ કરશે. તો જો એની બદલે મેં અહીંયા એટલું એટલું ક્ષેત્રફળ મેં અહીંયા ધાર્યું, અહીંયા હાવ કોણની નજીક, ધ્રુવની નજીક, તો ધ્રુવની નજીક તો એટલું એટલું ક્ષેત્રફળ હું ધારું તો એમાંથી તો વધારે સંખ્યામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થવાની છે. સમજાય છે કે નહીં? તો વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છે, તીવ્રતા છે, એ કેવું છે, વધુ છે, ઓછું છે. એની બદલે હું માનું કે હા અહીંયા રાખું એટલું એટલું ક્ષેત્રફળ હું અહીંયા રાખું, અહીંયાથી એક જ ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થાય છે તો અહીંયા તીવ્રતા ઓછી છે, પછી એનાથી વધુ અહીંયા છે, સૌથી વધુ અહીંયા છે, એનાથી પણ વધુ અહીંયા છે. તો કહેવાનો મતલબ શું છે કે એકમ ક્ષેત્રફળ દીઠ જે તે બિંદુએ, એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. મતલબ કે જો એ ક્ષેત્રફળમાંથી વધારે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે તો જેટલી ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થાય એટલી પ્રબળતા વધુ. મેં કીધું એમ અહીંયા ચુંબકીય ક્ષેત્રની રેખા એક જ પસાર થાય છે, બે થશે, એમાં ચાર થતી હોય, અહીંયા દસ થતી હોય તો ઓબ્વિયસ વાત છે અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધુ હશે. અને આપણને ખબર છે કે ચુંબકની જેમ નજીક હશો એમ ક્ષેત્ર રેખાઓ વધુ પસાર થશે, વધુ પસાર થશે મતલબ કે ચુંબકીય તીવ્રતા કેવી હશે, વધારે પ્રબળ હશે. ક્લિયર કે નહીં? તો ત્રીજો પોઈન્ટ થશે આપણો એકમ ક્ષેત્ર પર ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. એન્ડ ફોર્થ વન, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને એકબીજાને છેદતી નથી. આનું કારણ શું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. શું કામ નથી છેદતી? તો કે ભાઈ માનો કે કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આમાંથી નીકળી ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા છેદે તો આ બિંદુએ તમે જુઓ ને, હું ફોર એક્ઝામ્પલ હું તમને બાજુ મેં કીધો થયેલો આ નોર્થ, આ સાઉથ, અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળી આમાં નોર્થમાંથી નીકળી અને સાઉથમાં આવી, એવી જ રીતે અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળી નોર્થમાંથી નીકળી સાઉથમાં આવી. તો માનો કે એક બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા છે, એક બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા છે ઈ આવી રીતે આવે છે અને માનો કે આમ છેદે છે એકબીજા આવી રીતે છેદે, તો આ બિંદુએ જુઓ છો આ બિંદુએ એક સ્પર્શક આમ થશે અને એક સ્પર્શક આમ થશે. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે બે દિશા પર જુઓ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે બે દિશા મળે, એટલે બે દિશા મળે તો કઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તમે નક્કી કરી જ ન શકો. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો એ બિંદુએ બે સ્પર્શક મળે, મતલબ બે ચુંબકીય ક્ષેત્રની દિશા મળે, જે પોસિબલ છે નહીં. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાને ક્યારે છેદતી નથી. સમજી શકાય વસ્તુ છે આરામથી? તો આ બે માળમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. સૌથી પહેલો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધકાળા રચે છે. બીજું, જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શ તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એકમ ક્ષેત્ર પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. સંજય કે એટલી વસ્તુ ક્લિયરલી ભાઈ?
હવે થોડીક હું સામ્યતા એમ કહું ને કે સ્થિત વિદ્યુત સાથે થોડીક સામ્યતા હતી સમજાવું તમને હું બેઝિક વાત એની સૂત્રોની મદદથી આગળ આપણે એ વસ્તુ પ્રૂફ કરવાના જ છીએ પણ આપણે જસ્ટ સમજી લઈએ એને કે હું એક કમ્પાર્ટમેન્ટ પાડું સ્થિત વિદ્યુતનો અને એક કમ્પાર્ટમેન્ટ પાડું ચુંબકનો જો સરખાવી શકાય એ માટે આપણે સરખાવીએ છીએ જેથી કરીને આપણે એક વસ્તુ બીજી વસ્તુને આધારે યાદ રાખી શકીએ એ માટે છે આપણી સરળતા માટે છે તો કે અહીંયા કોઈ એક બિંદુવત ધન વિદ્યુત ભાર છે અને કોઈ એક બિંદુવત ઋણ વિદ્યુત ભાર છે સ્થિત વિદ્યુતની જ વાત કરીએ છીએ એવી જ રીતે અહીંયા હું છે ચુંબકનો નોર્થ પોલ છે અને અહીંયા ચુંબકનો સાઉથ પોલ છે નોર્થને આપણે ધન સાથે સરખાવી શકીએ કેમ કેમ કે આમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળશે અને સાઉથમાં આવશે જોકે જો એ ધન વિદ્યુત ભાર છે એમાંથી શું કરે છે ક્ષેત્ર રેખા બહાર નીકળે છે અને ઋણ છે એની અંદર ક્ષેત્ર રેખા આવે છે એટલા માટે આપણે આના નોર્થ પોલને ધન વિદ્યુત ભાર સાથે સરખાવી શકીએ અને આના ઋણ સાઉથ પોલને ઋણ વિદ્યુત ભાર સાથે સરખાવી શકીએ જસ્ટ ફોર અ સામ્યતા બરોબર ચિંતા ન કરશો આપણે કંઈ ગણવાના નથી એવી રીતે પણ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાના આધારે તો કે ભાઈ નોર્થ પોલ જે છે એમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે તો અહીંયા ધન વિદ્યુત ભાર પણ બહાર નીકળે એવી જ રીતે અહીંયા ઋણ વિદ્યુત ભાર આવે છે તો અહીંયાથી પણ ઋણ વિદ્યુત ભાર નીકળે આવે છે તો સાઉથ પોલની અંદર આવે છે એમ કહેવાય ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા નોર્થ થી સાઉથ હોય છે જ્યારે અંદર સાઉથ થી પછી એક બહુ મહત્વની વસ્તુ તમે ભણી ગયા વિદ્યુત ડાયપોલ ભણી ગયા નહીં વિદ્યુત ડાયપોલ તમે કોને કહેતા હતા વ્યાખ્યા સરખી રીતે યાદ કરો છો વ્યાખ્યા સરખી રીતે યાદ કરો છો પરિમિત અંતરે રાખેલા બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેતા હતા ડાય એટલે બે પોલ એટલે ધ્રુવ બે ધ્રુવ અને ઠીક ને બે ધ્રુવ ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ પરિમિત અંતરે રાખેલા બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભાર તંત્રથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે તો અહીંયા ચુંબક છે એ પણ એક જાતનો માનો કે મારી પાસે કોઈ આવો બજ્યો ચુંબક છે તો આ બજ્યો ચુંબક છે એ પણ એક જાતનો ડાયપોલ જ છે ચુંબકીય ડાયપોલ કેમ કેમ કે આની બે વચ્ચેનો અંતર અહીંયા 2L એ લખ્યો ને અહીંયા બે ચુંબકો વચ્ચે બે ચુંબકીય ધ્રુવો વચ્ચેના અંતરને 2L વડે દર્શાવવામાં આવશે મતલબ ખાસ યાદ રાખવાનું છે ચુંબકની કુલ લંબાઈ હંમેશા 2L વડે દર્શાવવામાં આવશે કે આપણે કહીએ કે L લંબાઈનો બજ્યો ચુંબક એમ કહી શકીએ પણ ખરેખર સાયન્ટિફિક ભાષા અનુસાર તમે L લંબાઈનો બજ્યો ચુંબક નહીં કહી શકો શું કહેશો 2L લંબાઈનો બજ્યો ચુંબક કહેવામાં આવશે બીજી વસ્તુ કે અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને અહીંયા ચુંબક ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ના સમીકરણો આપણે તારવવાના છીએ એની કોઈ ચિંતા છે નહીં બટ હવે તમે જોવો છો અહીંયા છે ને આ ડાયપોલ તમે છોડી આ ડાયપોલ તમે તોડી નાખો તો તમને સ્વતંત્ર ધન અને ઋણ વિદ્યુત ભાર મળે આ ડાયપોલ તમે જે તોડી નાખો તો તમને સ્વતંત્ર ધન અને ઋણ વિદ્યુત ભાર મળે પણ જો હું આના ચુંબકને તોડું તો મને કાંઈ બે માનો કે આનો ચુંબક છે એના વચ્ચે થી બ્રેક કર્યો તો તમને એમ થાય કે માનો કે આ મને નોર્થ પોલ મળી ગયો અને આ મને સાઉથ પોલ મળી ગયો એવું થશે નહીં એ સ્વતંત્ર નોર્થ સાઉથ ઉત્પન્ન કરી નાખશે મતલબ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળશે અહીંયા જશે અહીંયાથી બહાર નીકળશે અહીંયા જશે એવી જ રીતે અહીંયાથી બહાર નીકળશે અહીંયા જશે અહીંયાથી બહાર નીકળશે અહીંયા જશે મતલબ કે ચુંબકની અંદર મોનોપોલ બનાવી શકાતા નથી મોનોપોલ મતલબ કે એક સ્વતંત્ર ધ્રુવ જે વિદ્યુત ડાયપોલમાં સ્વતંત્ર ધ્રુવ મળે છે
એમ ચુંબકની અંદર સ્વતંત્ર ધ્રુવ તમને ક્યારે મળશે? અને આના ગમે એટલા નાના 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 પિસ્તરમાં પણ હોય છે, એ ગમે એટલા નાના પિસ્તર શબ્દો એક નોર્થ એક સાઉથ અમેરિકા છે, કેમ કે જ્યાંથી ક્ષેત્ર ટકા બહાર નીકળે છે તો બીજી જગ્યાએ અંદર તો જશે જ ને, કેમ કે એનો પહેલો ગુણધર્મ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે. બંધગાળો રચવા માટે ક્યાંકથી નીકળી શકે તો એના નાના બીજા છેડે એને પાછળ જવું જ પડે તો જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે, એવી વાત સાબિત થાય અને સાચી થાય. એટલા માટે તમે ચુંબકને ક્યારેય તોડીને સ્વતંત્ર ધ્રુવ બનાવી શકશો નહીં, મતલબ તમને સ્વતંત્ર નોર્થ કે સ્વતંત્ર સાઉથ પોલ છે એ મળશે નહીં, હંમેશા એ ડાયપોલ સ્વરૂપે જ રહેશે. મતલબ કે આના ગમે એટલા ટુકડા કરશો તોય દરેક ટુકડામાં બે જ ધ્રુવ હશે, એક નોર્થ પોલ છે અને એક સાઉથ પોલ છે. ક્લિયર ભાઈ? તો આ એટલી બેઝિક અવસ્થિતિ, નાનકડી અવસ્થિતિ, બીજું ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વિશેના ખ્યાલ આપણને હોવો જોઈએ. તો હવે આપણે એ પ્રસ્તાવના અને બીજું બધું વાંચવાની શરૂઆત કરીએ ભાઈ. તો જોઈએ ભાઈ આપણે ચુંબકત્વ અને દ્રવ્યની થિયરીની અંદર શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રસ્તાવનાની કે ચુંબકીય ઘટનાઓ કુદરતમાં સાર્વત્રિક છે, ખૂબ જ દૂર રહેલી વિશાળ આકાશગંગાઓ જોઈ ન શકાય એટલા નાના પરમાણુઓ માનવો અને અન્ય સજીવો બધામાં વિવિધ ઉદ્ગમો દ્વારા ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રો વ્યાપ્ત છે. પૃથ્વીનું ચુંબકત્વ મનુષ્યની ઉત્ક્રાંતિ પહેલાંનું અસ્તિત્વ ધરાવે છે, પણ આપણે તો પાછળથી સમજ્યા, બાકી ચુંબકત્વ તો પહેલા હતું જ. મેગ્નેટ શબ્દ ગ્રીસમાં આવેલ મેગ્નેશિયા નામના ટાપુ પરથી આવ્યો છે, જ્યારે ઈસવીસન 2600 ના ગાળામાં ચુંબકીય ખનિજો મળી આવ્યા હતા. આ ટાપુ પર રહેતા ભરવાડો ફરિયાદ કરતા હતા કે તેમના લાકડાના બૂટ જેમાં ખીલીઓ હતી તે જમીન સાથે ચોટી જતા હતા અને તેમની લોખંડની અણીવાળી લાકડીઓ સાથે પણ આમ જ થતું હતું. ચુંબકોના આકર્ષવાની આ પ્રકૃતિના કારણે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી. ચુંબકોનો દિશા દર્શાવવાનો ગુણધર્મ પણ જૂના જમાનાથી જાણીતો હતો. ચુંબકના કેટલાક લાંબા પાતળા ટુકડાને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જ્યારે તેને ગુચ્છના ટુકડા પર મૂકવામાં આવે, મૂકીને તેને સ્થિર પાણીમાં તરતો મૂકવામાં આવે ત્યારે પણ આવી જ અસર જોવા મળી હતી. મતલબ તમે કોઈ એક ચુંબકનો ટુકડો છે એને ઘરે જેવું હોય તો ટ્રાય કરવી કે ભાઈ તમે એને કોઈ દોરી સાથે બાંધી રાખો તો તમને એ પૃથ્વીના એકચ્યુઅલ રિયલ ઉત્તર દક્ષિણ ધ્રુવો જે છે એ તમને દર્શાવશે. અને સેમ એની વસ્તુ જ્યારે તમે પાણીની અંદર કોઈ એવી મેગ્નેટિક સોય રાખશો તો પણ તમને એના ઉત્તર દક્ષિણ, પણ મેં કીધું એની જેમ એ રિયલ ઉત્તર દક્ષિણ જ હશે, કેમ કે આપણું પૃથ્વીનું મેગ્નેટિઝમ જે છે એ આપણા રિયલ મેગ્નેટિઝમ કરતાં, રિયલ નોર્થ સાઉથ કરતાં કંઈક ઉલટું છે. એટલા માટે જે સોય દર્શાવે છે જે દિશા, એ દિશા 100% સાચી જ છે. બરાબર બરાબર. તો કુદરતી રીતે મળી આવતા આયર્ન મેગ્નેટ મેગ્નેટાઇટના ખનિજોને લોહ ચુંબક એવું નામ આપવામાં આવ્યું કે જેનો અર્થ ચુંબકીય પથ્થર થયો છે. આ ગુણધર્મનો પ્રાદ્યોગિક ઉપયોગ કરવાનું માન સામાન્યતઃ ચીનના લોકોને મળે છે, કેમ કે સૌથી પહેલો એક્સપિરિયન્સ એ ચીનના લોકોએ કર્યો. ઈસવીસન 2400 અરસાના ચાઇનીઝ લખાણો ચુંબકીય સોયના મહાન વટમાં દિશા સૂચનમાં ઉપયોગ વિશેનો ઉલ્લેખ કરે છે. ચીનની એક દંતકથામાં લગભગ 4000 વર્ષ પહેલા હુઆંગચી નામના સમ્રાટે મેળવેલ જીત માટે તે તેના કસ્બીઓનો, કે જેને આપણે ઇજનેરો કહીએ છીએ, એનો આભાર માને છે તેની વાર્તા આવે છે. આ ઇજનેરોએ એક રથ બનાવ્યો હતો, તેના પર તેણે પહોળા હાથ રાખે એક ચુંબકીય પ્રતિમા મૂકી હતી, મતલબ એક આવો માણસ રાખી દીધો હતો કે જેની આંગળી જે છે એ સતત દક્ષિણ દિશા કરે અને એ દક્ષિણ દિશા સતત સૂચવા કરે અને પાછળથી એણે હુમલોની જીત મેળવી લીધી, પીઠ પીછે વાર કરી દીધા. આગળની 5.1 આ રથની કાલ્પનિક રૂપરેખા દર્શાવી છે. આ પ્રતિમા એવી રીતે ફરતી હતી, ફરી શકતી હતી કે પ્રતિમાની આંગળી હંમેશા દક્ષિણ દિશામાં દર્શાવે. આ રથની મદદથી હુઆંગચીના લશ્કરે ઘટ ધુમ્મસમાં પણ દુશ્મન પર પાછળથી હુમલો કરીને તેમને પરાજિત કર્યું હતું.
અગાઉના પ્રકરણમાં આપણે શીખ્યું કે ગતિમાન વિદ્યુત ભારો કે વિદ્યુત પ્રવાહો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ચોથા ચેપ્ટરની અંદર નિયોગ્ય નહીં ગતિમાન વિદ્યુત ભાર કે ગતિ કરતો વિદ્યુત ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો 19મી સદીની શરૂઆતમાં આ શોધ કરવા માટે રોમાન બીજા બધા જ એસ્ટ્રલ આ પ્રકરણમાં આપણે ચુંબકત્વનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરશું આપણે આની અંદર બહુ ઇલેક્ટ્રોનિક્સ ને નાખશું નહીં આપણે એક પ્રોપર મેગ્નેટિક પદાર્થ ઉપર જ પ્રોપર મેગ્નેટિક પ્રોપર્ટીઝ જ ભણવાના છે વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું કે ગતિ કરતા વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ તમે ચોથા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ચૂક્યા છો આ તો અહીંયા પ્યોર બાર મેગ્નેટની ચર્ચા વધુ કરવામાં આવશે મતલબ એમ કહેવાય ને કે ગતિય ચુંબકની વધારે ચર્ચા કરવામાં આવશે ચુંબકત્વ વિશે જાણતા કેટલા ખ્યાલો આ મુજબ છે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે લગભગ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે કીધું ને આનાથી ઉલટું છે આપણા ભૌગોલિક ઉત્તર દક્ષિણ કરતા ઉલટું છે દક્ષિણથી ઉત્તર તરફ છે જ્યારે ગતિય ચુંબકને મુક્ત તરફ કહેવામાં આવે છે તે ત્યારે તે ઉત્તર દિશા તરફ દર્શાવે છે જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે તે ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે નહીં એને ઉત્તર દક્ષિણ ધ્રુવ કહે છે અહીં કરેક્શન ચેક કરવાનું એને દક્ષિણ ધ્રુવ કહે છે અને જે છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે છે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે જ્યારે બે ચુંબકોના ઉત્તર ધ્રુવો એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષિત બળ લાગે છે તેથી ઉલટું જ્યારે એક ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવવામાં આવે ત્યારે તે આકર્ષે છે મતલબ વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ પ્રકૃતિનો નિયમ જ છે જે આપણને ખબર છે આપણે ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવોને જુદા પાડી શકતા નથી જો આપણે ગતિય ચુંબકના બે સમાન ટુકડા કરીએ તો આપણને આવા જ બે ગતિય ચુંબક મળે છે જેમના ચુંબકીય ગુણધર્મો થોડા નબળા હોય છે વિદ્યુત ભારોના કિસ્સાથી વિરુદ્ધ સ્વતંત્ર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે કે ચુંબકીય એક ધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતા નથી મેં કીધું જેમ ચુંબકને ગમે તેટલા તમે ટુકડા કરો તો પણ એનો મોનોપોલ તમે બનાવી શકશો નહીં ચુંબક હંમેશા ડાયપોલ સ્વરૂપે જ રહેશે મતલબ કે એનો કોઈ સ્વતંત્ર ધ્રુવ અસ્તિત્વ ધરાવી શકે નહીં કરેક્ટ લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી ચુંબકો બનાવી શકાય છે જે આપણે બનાવશું ચક્રના અંતમાં આપણે ગજે ચુંબકના વર્ણન અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તેની વર્તણૂક વિશેની સમજથી શરૂઆત કરીશું આપણે ચુંબકત્વ માટેના બોસના નિયમની સમજૂતી આપીશું ત્યારબાદ આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી આપીશું બાદમાં દ્રવ્યને તેમના ચુંબકીય ગુણધર્મોના આધારે કેવી રીતે વર્ગીકૃત કરી શકાય તે જણાવીશું અને આપણે વર્ણન કરીશું અને અંતમાં પરિચ્છેદમાં આપણે વિદ્યુત ચુંબકો અને કાયમી ચુંબકો પરના પરિચ્છેદથી સમાપન કરીશું ટૂંકમાં આટલું આટલું કરીશું આપણે આ ચેપ્ટરની અંદર બરોબર તો ગજ્યો ચુંબક આપણે ભણી લઈએ કે જેની આપણે ચર્ચા ક્રોસ કરી ચૂક્યા છીએ ગજ્ય ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની બધી વાત વિખ્યાત ભૌતિક શાસ્ત્રી આઈન્સ્ટાઈનને બાળપણમાં તેમને કોઈ સંબંધીએ ભેટમાં આપેલ એક ચુંબક બાળપણની યાદગીરી હતી આઈન્સ્ટાઈન તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેના વડે સતત રમ્યા કરતા હતા તેમને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે કોઈ સ્પ્રિંગ કે દોરી બાંધ્યા સિવાય આ ચુંબક કેવી રીતે દૂર રહેલી લોખંડની ખીલી કે ટાંકીને આકર્ષે છે આઈન્સ્ટાઈન દાદાને કોઈ ચુંબક ગિફ્ટ કર્યું હતું અને એ ભાઈ અમારે એમાં થતા આપણે હતા ને નાના હતા ત્યારે આપણે જેવું કરતા હોય કોઈ પણ નવું રમકડો એવું હોય ને એટલે જ્યાં સુધી એનું પૂરું ન થઈ જાય ત્યાં સુધી એનાથી રમવાનું હાલાકી અત્યારના બાળકોને તો બહુ બધી ફેસિલિટીઝ મળે છે એકની સિવાયના ઘણા બધા ઓપ્શન્સમાં રમકડાઓ હોય છે આઈ હોપ કે તમારામાંય હતા લગભગ અમારી જનરેશનમાં હજી થોડુંક એવું ઓછું હતું લિમિટેડ 8-10 રમકડા જ હોય અને એને થોડી થોડીને જ રમવા જે બનાવીને કોઈ ન મજા આવે આપણે આપણી કાંઈક ક્રિએટિવિટી બતાવવાની કોઈ ભલે મોટર હોય
એમાં જે કાર હોય એની અંદરથી ઓલી મોટર કાઢી લેવાની અને પછી એની પર પૂઠું લગાડી પંખો બનાવી ફેરવવાનો સેલ લગાડી તો બધા અખતરાઓ તમે ઘણા બધા કર્યા હશે. તો આઈન્સ્ટાઈન દાદાને પણ કોઈ ચુંબક આપ્યું એટલે એને બહુ આશ્ચર્ય થતું કે યાર આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે યાર, કોઈ દોરીથી બાંધ્યા વગર કોઈ વસ્તુને પોતાની તરફ કેમ ખેંચી લે છે. પણ એમનો કેવો કે આ ચુંબક છે. આપણે અભ્યાસની શરૂઆતમાં એ જોઈએ કે એક નાના રજિયા ચુંબક પર મૂકેલા કાચ પર લોખંડની ભૂકી ભભરાવી તો શું થાય છે. લોખંડની ભૂકીની ગોઠવણી આકૃતિ 5.2 માં દર્શાવી છે. આપણને ખબર છે કે આવો ચુંબક રોકડો મૂકીને લોખંડની ભૂકી ભભરાવવામાં આવે તો લોખંડની ભૂકી છે એ કંઈક આવી રીતની મસ્ત મજાની ડિઝાઇન બનાવે છે. તો આકૃતિ 5.2 માં રજિયા ચુંબકની આસપાસ લોખંડની ભૂકીની ગોઠવણી ગોઠવણી ભાગ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે અને ભાગ મતલબ ભૂખીની ગોઠવણી દર્શાવે છે કે રજિયો ચુંબક એક ચુંબકીય દ્વિધ્રુવીય ડાયપોલ છે. લોખંડની ભૂખીની ગોઠવણીની ભાગ દર્શાવે છે કે વિદ્યુત ડાયપોલના ધન અને ઋણ વિદ્યુત ભારોની જેમ ચુંબકને પણ બે ધ્રુવો છે. જે વિદ્યુત ડાયપોલને બે ધ્રુવો છે એમ ચુંબકને પણ બે ધ્રુવો છે. જ્યારે તેને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે તે આ ધ્રુવો અનુક્રમે લગભગ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવો તરફ ગોઠવાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લોખંડની ભૂકીની ગોઠવણીની ભાગ આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવા પ્રેરે છે. રજિયા ચુંબક અને વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડ માટે આ પદ્ધતિ 5.3 માં દર્શાવેલી છે. માનો કે આ જે છે પેલી જે છે આ એક કોઈ બાર મેગ્નેટ હોય તો જો એકમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે દિશામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચાલી શકે છે. એવી જ રીતે કોઈ એક સોલેનોઇડ હોય તો સોલેનોઇડ માંથી આ જે પ્રમાણે તો આકૃતિ એ ગજિયા ચુંબક આકૃતિ થી વિદ્યુત પ્રવાહધારિત પરિમિત સોલેનોઇડ અને આકૃતિ થી વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આને એક કોઈ સ્વરૂપ લઈ લીધું છે બરોબર. બાકી આની ડાયપોલ તો કેવાય તે લઈ લીધું છે. ગજિયા ચુંબક છે એક જાતનો શું છે વિદ્યુતીય ડાયપોલ જ છે. દૂરના અંતરે ક્ષેત્ર રેખાઓ ઘણી સામ્યતા દર્શાવે છે. એક બે વડે દર્શાવેલા વક્રો બંધ ગોસીય પૃષ્ઠ દર્શાવે છે. વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ આકૃતિ 5.3 સીમા દર્શાવી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્રની દર્શનીય અને આગવી રજૂઆત છે. એનસીઆરટી છે એટલે અમુક વસ્તુ તો સહન કરવી પડશે. એટલે આપણે ગુણધર્મો ઉપર આવી જઈએ. કોઈ એક ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળા રચે છે. આ બાબત વિદ્યુત ડાયપોલ કે જેમાં ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતી હોય અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામતી હોય અથવા તો અનંત સુધી ફેલાતી હોય તેના જેવી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેમ નોર્થ માંથી નીકળશે એમ તરફ ને તરફ પછી ક્યાં વહી જશે સાઉથમાં વહી જશે. પણ અહીંયાથી નીકળેલી છે એ જો માનો કે ઋણમાં જાય તે એવું જરૂરી નથી. જો અહીંયા આ ક્ષેત્ર રેખાઓ તો પાર જ બાકી રહે એ કારણ કે આમાં પણ ઋણમાં નહીં છે સમજાય છે. તો આ ડિફરન્સ છે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ બંધ ગાળો રચે છે. સેકન્ડ ક્ષેત્ર રેખા ઉપર બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર B ની દિશા દર્શાવે છે. એ આમાં પણ સાચું પડશે અને આમાં પણ સાચું પડશે કેમ કે આમાં જે કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક જે E ની ડિરેક્શન દેખાશે એટલા માટે E વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે. અહીંયા પણ E ચુંબકીય ક્ષેત્રની રેખા દર્શાવે છે. એ કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક આ બિંદુએ દોરેલો સ્પર્શકની દિશા આ થઈ આ બિંદુએ દોરેલો સ્પર્શકની દિશા આ થઈ ગયો આ બિંદુએ દોરેલું સ્પર્શક દિશા આ થઈ ગયો તો જે તે બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુના ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. જે એકમ ક્ષેત્રફળવાળી માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ તેમ ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય મોટું આકૃતિ 5.3 એ માં વિસ્તાર બે અને બે વિસ્તાર બે પાસે બી મોટું છે. જો અહીંયા જોશો તો તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધુ છે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે. એનાથી તું જાઉં તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું મતલબ કે જેમ નજીક હશો તો આટલા આટલા ક્ષેત્રફળમાંથી જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધુ પસાર થશે એટલે ત્યાં ચુંબકીય તીવ્રતા ચુંબકીય પ્રબળતા વધુ હશે. જ્યારે
ઇલેક્ટ્રિક ડાયપોલના સૂત્રો જે છે એની ઉપર પણ એક વખત નજર મારીને આવો. ઓકે.